હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મને ક્યારનાય મેસેજ કરી રહ્યા છે કે સર, આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર ચાલુ કરો, NCERT ખબર થોડી ઓછી પડે છે. તો મિત્રો, તમારી માટે આજે હું આ નવું ચેપ્ટર ચાલુ કરું છું, પ્રકરણ નંબર 6, જૂના સિલેબસ પ્રમાણે અને નવા સિલેબસ પ્રમાણે. આ પ્રકરણ મિત્રો 5મા નંબરનું પ્રકરણ થઈ ચૂક્યું છે. અને મિત્રો, તમને કહી દઉં ઇન્ટરેસ્ટિંગ કે નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આ બનવાનું છે. સિલેબસ ડાઉન થયો છે, ઘટ્યો છે, એટલા માટે મિત્રો હવે આ ચેપ્ટરનું વેઇટેજ વધી શકે છે. ઓલમોસ્ટ આ ચેપ્ટરમાંથી મેં જેટલું પેપરનું એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે 4 ક્વેશ્ચન તો મિનિમમ મિત્રો પૂછાય છે. યાદ રાખજો, આ વખત કદાચ 5 ક્વેશ્ચન કે 6 ક્વેશ્ચન પણ આ ચેપ્ટરમાંથી આવી શકે છે. તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર અત્યંત જરૂરી છે, આવડવું જરૂરી છે, કે કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. આની અંદર એવા ઘણા બધા કોન્સેપ્ટ છે જે કદાચ માઇન્ડમાં ના હોય મિત્રો. તો હવે આ ચેનલ ઉપર મિત્રો, તમને ખબર છે કે NCERT લાઇન ટુ લાઇન ભણવામાં આવે છે. NCERTની લાઇન ટુ લાઇન આવડવી જરૂરી છે. એક લાઇન આવડશે તો જ મિત્રો તમે નીટની અંદર સારો સ્કોર કરી શકશો. તો જો તમે મારી ચેનલ પર નવા હો તો મિત્રો, આજે જ પહેલાં તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ ચેનલને, રાઈટ? અને તમારા બધા મિત્રોને કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી એમને પણ જ્ઞાન મળે, NCERTની લાઇન ટુ લાઇન સમજવા મળે. મિત્રો, છેક સુધી વિડીયો જોજો, બધા જ વિડીયો તમારે છેક સુધી જોવા, જેથી કરીને પછી ક્યાંય પણ એવો જે ટૉપિક હોય જે સ્કીપ ના થાય, જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. તો આપણે બધા શબ્દો વિશે જાણકારી પણ મેળવવાની છે અને બધા વિશે કોન્સેપ્ટ પણ સમજવાના છે, જેથી કરીને નીટમાં તકલીફ પડે નહીં. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરી છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. આજે ફક્ત હું પ્રસ્તાવના વિશે વાત કરીશ અને એમાં પણ ઘણા બધા વર્ડ્સ જે તમારે સમજવા જેવા છે, જાણવા જેવા છે. તો અહીંયા પહેલી લાઈન, જો મિત્રો, પહેલાં તો આપણે આ ચેપ્ટરની અંદર DNA વિશે જાણવાનું છે, જનીન દ્રવ્ય માટેની શોધ, RNA વિશ્વ, RNA વિશે સમજવાનું છે, સ્વયંજનન વિશે જાણવાનું છે, DNAમાંથી DNA કેવી રીતે બને છે, DNAમાંથી RNA કેવી રીતે બને છે, જનીન સંકેતો વિશે જાણીશું, પ્રોટીન કેવી રીતે બને છે, ભાષાંતર વિશે અભ્યાસ કરીશું, જનીનનું અભિવ્યક્તિ કેવી રીતે થાય છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું, અને DNA ફિંગર પ્રિન્ટિંગ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આપણું ચેપ્ટરનો સારાંશ છે. આટલી વસ્તુ આપણે ડિટેલમાં જોવાની છે મિત્રો, યાદ રાખજો. ઓકે, તો આજે મિત્રો પ્રસ્તાવના વિશે વાત કરી, ડિટેલમાં એક એક વર્ડ સમજીએ. તો ધ્યાનથી મિત્રો નોટ લઈને બેસજો, જે શબ્દો ડિફિકલ્ટ છે અને નોંધતા રહેજો, જે હું એ કોન્સેપ્ટ કહું એ બધા પ્રમાણે. ઓકે, તો મિત્રો સમજીએ. તો અગાઉના પ્રકરણમાં તમે આનુવંશિકતાના ભાતના જનનિક આધાર વિશે અભ્યાસ કર્યો મિત્રો. આગળનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 5, જૂના સિલેબસ પ્રમાણે, નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 4, જે સિદ્ધાંતો છે, જનીનના સિદ્ધાંતો છે મિત્રો, જનીન જેનેટિક્સ છે, રાઈટ? કે જનીનો વિશે અભ્યાસ છે, એના વિશે મેં મિત્રો મારી બીજી ચેનલમાં એ ચેપ્ટર વિશે ડિટેલમાં કોન્સેપ્ટ વિડીયો મૂકેલા છે. અને આ ચેપ્ટરમાં હવે NCERT લાઇન ટુ લાઇન મૂકવાના છે, જે પછી મૂકીશું, કારણ કે હાલ મને આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ લાગ્યું એટલા માટે મિત્રો આ ચેપ્ટર મેં અહીંયા હાલ શરૂઆત કરી છે. પણ જેનેટિક વિશે મેં બીજી ચેનલ ગુજરાત બાયોલોજી પ્લસની અંદર મેં ડિટેલમાં અભ્યાસ મૂકેલો છે, તો એ પણ જોવા વિનંતી. જો કે એને થોડું થોડું મતલબ ટોટલી અલગ છે, તો ચિંતા ના કરતા. જો કે બેઝ છે, હું તમને સમજાવી દઈશ. ક્યાંક કોન્સેપ્ટ એવો આવશે જૂના ચેપ્ટર તો હું તમને સમજાવી દઈશ, તો તમે અભ્યાસ કરજો મિત્રો. કદાચ તમે કર્યો પણ હશે તમારી સ્કૂલની અંદર, તો તમને કદાચ બેઝિક ખ્યાલ હશે. તો મેન્ડલના સમયમાં કારકો જે આનુવંશિકતા ભાતનું નિયંત્રણ કરે છે, એટલે કે મેન્ડલે એવું સમજાવ્યું હતું કે આનુવંશિકતા એટલે કે પેઢી દર પેઢી લક્ષણો જે છે એ કારકોને આધીન હોય છે, એમને એવું સમજાવ્યું હતું. તેના વિશે કોઈ સ્પષ્ટતા ન હતી. મતલબ એ કારકો શું છે એ કોઈ માઇક્રોસ્કોપમાં કે એના દ્વારા જ બતાવેલા ન હતા મિત્રો. એનું કોઈ સ્ટ્રક્ચર કે એવું કશું જ સમજાવેલું નહોતું. મેન્ડલે ખાલી એક થિયરિટિકલી સમજાવેલું હતું કે ભાઈ કારકો છે જે આનુવંશિકતા માટે મતલબ જવાબદાર છે, પણ એની સ્પષ્ટતા નથી. તો 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્ય, આનુવંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે મોટા ભાગના સજીવોમાં આ આનુવંશિક દ્રવ્ય DNA ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ, તો મિત્રો ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે મિત્રો. DNAનું ફૂલ ફોર્મ હાલ તો આવડી જાય મિત્રો, પણ જ્યારે કોન્સેપ્ટ, જ્યારે ઓપ્શન આવે છે 4, ત્યારે આપણે કન્ફ્યુઝન થઈ જઈએ છીએ. અહીંયા લખ્યું છે સ્પષ્ટ ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ, નોટ રિબોઝ નથી લખ્યું મિત્રો, યાદ રાખજો. ઘણા બધા MCQની અંદર આવી રીતે તમને કન્ફ્યુઝન કરવા માટે પૂછેલું છે, રિબોઝ લખેલું હોય છે, તો અહીંયા યાદ રાખો છો રિબોન્યુક્લિક એસિડ, રાઈટ? તો 100 વર્ષ પછી સમજણ પડી કે DNA જે છે એ આનુવંશિક દ્રવ્ય છે. તો ધોરણ 11માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, રાઈટ. ન્યુક્લિયોટાઇડનો પોલિમર મિત્રો શું છે? ન્યુક્લિક એસિડ છે. તો ન્યુક્લિયોટાઇડ યાદ રાખજો, ન્યુક્લિયોટાઇડથી ન્યુક્લિક એસિડ બને છે. એટલે કે ડીએનએ, ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, તમને ખબર છે કે ડીએનએ આ રીતે અને આરએનએ. તો આ બંને ન્યુક્લિયોટાઇડથી બને છે, કે ન્યુક્લિયોટાઇડના નાના નાના એકમો આ રીતે ન્યુક્લિયોટાઇડના એકમો જોડાય અને મિત્રો ન્યુક્લિક એસિડ બને છે, જે ડીએનએ હોઈ શકે છે અથવા આરએનએ હોઈ શકે છે. તો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે ન્યુક્લિક એસિડ. પોલિમર એટલે મિત્રો લાંબી ચેન, મોનોમરની લાંબી ચેન. તો અહીંયા ડીએનએ અથવા આરએનએમાં મોનોમર શું છે? ન્યુક્લિયોટાઇડ છે મિત્રો, યાદ રાખજો. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને પોલિમર બને, જેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ, એટલે કે ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ કહીએ અથવા આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ કહીએ. તો આ રીતે પોલિમર બનશે મિત્રો. આ લાઇનનો અર્થ એવો થાય છે, રાઈટ. તો તમને ખબર પડી ગઈ છે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને લાંબી ચેન બને, જેને આપણે પોલિમર કહીશું. અને બે પોલિમરની ચેનો આવી રીતે જોડાય એટલે ડીએનએ બને. જો એક પોલિમર હોય તો આરએનએ બને. એના વિશે ડિટેલમાં અભ્યાસ આપણે કરવાના છીએ, રાઈટ. તો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, રાઈટ. એટલે ન્યુક્લિક એસિડ એક પોલિમર છે જે ન્યુક્લિયોટાઇડથી બને છે. તો આઈ હોપ ક્લિયર થઈ ચૂક્યું હશે. નેક્સ્ટ જોઈએ તો જૈવિક તંત્રોમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે, જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે ડીએનએ અને આરએનએ. રિબોન્યુક્લિક એસિડ અને ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ, જેમ કે ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ ડીએનએ અને રિબોન્યુક્લિક એસિડ આરએનએ. તો મોટાભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. લગભગ ઓલમોસ્ટ વાયરસ સિવાય બધાની અંદર ડીએનએ છે એ મુખ્ય આનુવંશિક દ્રવ્ય છે મિત્રો, યાદ રાખજો. શું છે? મુખ્ય આનુવંશિક દ્રવ્ય, હું શોર્ટમાં લખું છું. અને આરએનએ કેટલાક વાયરસમાં, કેટલાક મેં કીધું એ પ્રમાણે કે વાયરસ સિવાય કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે આરએનએ જોવા મળે છે, રાઈટ. યાદ રાખજો, આરએનએ આનુવંશિક દ્રવ્ય જોવા મળે છે, પણ સામા અંદર મોસ્ટ ઓફ વાયરસની અંદર, યાદ રાખજો મિત્રો, બીજા કોઈના અંદર નહીં. છતાં તે મોટે ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. આરએનએ છે એ શું કરે છે કે કોડ, સંદેશા લઈ જવાનું કાર્ય કરે છે. ઇન્ફોર્મેશન એ કોડ સ્વરૂપે લઈ જવાનું કામ કરે છે. અને આરએનએના ઘણા બધા બીજા પણ કાર્યો છે, આરએનએના અન્ય કાર્યો પણ હોય છે. આરએનએ ત્રણ પ્રકારના છે એટલા માટે મિત્રો. તો આરએનએ ત્રણ પ્રકારના કયા કયા આરએનએ છે? તો ટીઆરએનએ છે, રાઈટ, આપણે પાછળથી અભ્યાસ કરીશું મિત્રો. એમઆરએનએ છે અને બીજું છે મિત્રો આરઆરએનએ. આ બધા આરએનએના પ્રકાર છે મિત્રો. તો આરએનએના અન્ય કાર્યો તરીકે શું છે? અનુકૂલક કારક. મિત્રો હું તમને સમજાવીશ કેવી રીતે અનુકૂલક કારક છે, એડેપ્ટર તરીકે કામ કરે છે, અનુકૂલ કારક તરીકે ઓળખાય છે, જે ટીઆરએનએ ઓળખાય છે, રાઈટ. એટલે કે એ શું કરશે? જ્યારે પ્રોટીન બનવાનું હશે મિત્રો, જ્યારે પ્રોટીન બનાવશે ત્યારે એમઆરએનએ ઉપર સંદેશાઓ જે છે એને વાંચવાનું કામ કરશે અને એમિનો એસિડને લઈને આવશે, એડેપ્ટ કરીને આવશે, લઈને આવશે. એટલા માટે મિત્રો ટીઆરએનએ એડેપ્ટર તરીકે કામ મતલબ ઓળખાય છે. સંરચનાત્મક તરીકે પણ કાર્ય કરે છે. તમે જુઓ કે આરઆરએનએ છે રિબોઝોમની રચનામાં સંકળાયેલો છે, એટલા માટે સંરચનાત્મક તરીકે કામ કરશે. કે રિબોઝોમની અંદર આરઆરએનએ હોય છે અને પ્રોટીન હોય છે, રાઈટ. એટલા માટે સંરચનાત્મક તરીકે કામ કરે છે અને કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે મિત્રો. જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણશું આપણે ત્યારે રિબોઝાઇમ આરઆરએનએ એ ઉત્પ્રેરક તરીકે કામ કરશે મિત્રો, યાદ રાખજો. એમઆરએનએ સંદેશા વાહક તરીકે કામ કરે છે, સંદેશાઓ લઈને આવશે, ડીએનએમાંથી કોડ લઈને આવશે, ઇન્ફોર્મેશન લઈને આવશે. તો આમ આરએનએના ઘણા બધા કાર્યો છે, અનુકૂલકારક તરીકે, એડેપ્ટર તરીકે, જે ટીઆરએનએ મતલબ ટીઆરએનએ કહેવાશે, જે આરએનએમાં વાંચન કરશે અને એમિનો એસિડને ગ્રહણ કરીને લાવશે. સંરચનાત્મક મેં કીધું કેટલીક રચનાઓના અંદર આરએનએ જોવા મળશે, તમને આરઆરએનએ જોવા મળશે. જેવી રીતે તમે માઇટોકોન્ડ્રિયામાં આરએનએ જોઈ શકો છો, એટલે કે કણાભસૂત્રમાં, હરિતકણમાં, અથવા તમે રિબોઝોમ અંગિકાની અંદર પણ આરએનએ જોઈ શકો છો, રાઈટ. અને ઉત્પ્રેરક એટલે કે કોઈપણ પ્રક્રિયાના વેગમાં વધારો કરશે. જો મિત્રો પ્રોટીન બનાવવાની જે પ્રક્રિયા છે, સંશ્લેષણની પ્રક્રિયા છે, પ્રોટીન સંશ્લેષણની, જેની અંદર રિબોઝાઇમ એન્ઝાઇમ તરીકે આરએનએ કામ કરે છે મિત્રો, યાદ રાખજો. તો ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે. તો તમે ધોરણ 11માં ન્યુક્લિયોટાઇડની સંરચના તથા આ મોનોમર એકમો જોડાય ન્યુક્લિક એસિડ પોલિમર બનાવવાની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો. ધોરણ 11 ભણવું જરૂરી છે, તો જ તમને ખબર પડશે ન્યુક્લિયોટાઇડમાં શું આવેલું. તમને ખબર છે કે ન્યુક્લિયોટાઇડની અંદર સપોઝ આ એક ન્યુક્લિયોટાઇડ છે, તો ન્યુક્લિયોટાઇડની ત્રણ વસ્તુ આવેલી છે: નાઇટ્રોજન બીજ, શર્કરા એટલે કે શુગર, અને મિત્રો ફોસ્ફેટ. આ ત્રણ વસ્તુથી બની અને ન્યુક્લિયોટાઇડ બને છે, જેની સંરચના ધોરણ 11માં ભણી ચૂક્યા છે. અને અહીંયા પણ આપણે ડિટેલમાં થોડો અભ્યાસ કરીશું. તો એક ન્યુક્લિયોટાઇડમાં ત્રણ વસ્તુ આવેલી: નાઇટ્રોજન બીજ, શર્કરા અને ફોસ્ફેટ. હું તમને સમજાવીશ આ આગળ આપણે ડિટેલમાં ભણશું. એટલે મિત્રો તો તમે ધોરણ 11માં એનો અભ્યાસ કરી ચૂક્યા છો. અને આ બધા આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને મિત્રો શું બનાવે છે? પોલિમર બનાવે છે, જે મેં તમને હમણાં આગળ પણ કીધું, રાઈટ. તો ન્યુક્લિક એસિડ બનાવે છે, જે ડીએનએ હોઈ શકે અથવા આરએનએ હોઈ શકે છે. તો આ પ્રકરણમાં આપણે ડીએનએની સંરચના એટલે કે ડીએનએનું સ્ટ્રક્ચર જોઈશું, તેનું સ્વયંજનન એટલે કે ડીએનએમાંથી મિત્રો ડીએનએ કેવી રીતે બને એને સ્વયંજનન કહેવાશે એટલે કે રેપ્લિકેશન કહેવાશે. ડીએનએમાંથી આરએનએનું નિર્માણ એટલે કે ડીએનએમાંથી જ્યારે आरएनए बनशे आरएनए राइट अहीं हूँ लखूँ छूं त्यारे प्रत्यांकन कहेवाशे मित्रों एने प्रत्यांकन प्रक्रिया कहीशुं प्रत्यांकन राइट जनीन संकेत के जे प्रोटीन एमिनो एसिड क्रम ने नक्की करे छे मित्रों प्रोटीन प्रोटीन एटले तमने खबर छे एमिनो एसिड लांबी श्रृंखला राइट एमिनो एसिड घणा बधा जोड़ाय अने मित्रों प्रोटीन बने तो आ एमिनो एसिड ने जोड़वा माटे क्रमसर जोड़वा माटे लाइनसर घणा बधा एमिनो एसिड जोड़ाशे अने बधा क्रमसर एमिनो एसिड जोड़वा माटे संकेतो जोईए जे एमआरएनए उपर होय छे राइट तो डीएनए मांथी आरएनए निर्माण थाय अने पछी जे आरएनए उपर जे संकेतो होय छे एना द्वारा मित्रों प्रोटीन बनशे। आपणे डिटेल में अभ्यास करवानो छे प्रोटीन बनवानी घटना एटले के प्रोटीन संश्लेषण पण आ चेप्टर में आपणे भणवानुं छे डिटेल में अने तेना नियंत्रणना प्राथमिक आधार विषे चर्चा करीशुं के प्रोटीन केवी रीते बने छे, नियंत्रण केवी रीते थाय छे, अभिव्यक्तिओ केवी रीते थाय छे ए अभ्यास करीधुं। तो छेल्ला दशका में मानव जनीन संकुल ह्यूमन जीनोम में न्यूक्लियोटाइडना पूर्ण क्रमना निर्धारण ने जीनोमिक्स नवा युगनी शुरुआत थई। मित्रों ह्यूमन जीनोम जीनोम एटले शुं तो मित्रों घणा बधा वर्ड छे तमारे जाणवाना छे। तो अहीं हूँ लखूँ छूं जीनोम। जीनोम एटले ग्रुप ऑफ डीएनए मित्रों एटले के डीएनए नो समूह। आपणे डीएनए नो समूह राइट जीनोम डी एटले डीएनए नो समूह। तमारा एक सेलनी अंदर 46 रंगसूत्रों छे मित्रों, टोटल 23 जोड़ छे। तो ज्यारे आ बधा रंगसूत्रों जे छे ए रंगसूत्रों में मतलब डीएनए थी बनेला छे। तमने खबर छे डीएनए आरएनए प्रोटीन घणुं बधुं होय छे। तो ज्यारे आपणे आखा सेलना डीएनए नी वात करीए त्यारे आपणे एवुं कहेवुं पड़े के जीनोम राइट के एक सेलनुं जीनोम कहेवुं पड़े, ग्रुप ऑफ डीएनए राइट। तमारा आखा बॉडीना डीएनए नी वात करवामां आवे तो तमारे एम कहेवुं पड़े के तमारा आखा बॉडीनो जीनोम। मित्रों आपणो एक सेल थी आखा बॉडी बधा ज कॉपी छे सेल छे, मतलब जेटला पण सेल छे बधा एकबीजानो कॉपी छे, बधा ज संभाजनथी बने छे तो कॉपी छे राइट, बधा ज सेल कॉपी छे। तो आपणे एक सेल विशे आखुं जीनोम जाणी लईशुं तो आखा बॉडी ने जाणी लईए एवुं कहेवाय मित्रों। एटला माटे मित्रों एक सेलनी जीनोमनी वात करवामां आवे तो एक सेलना डीएनए नो समूह जेने जीनोम कहेवामां आवशे। अथवा तमारुं डीएनए एवुं कहेवुं होय तो एम ग्रुप ऑफ डीएनए, तमारा घणा बधा डीएनए छे पण एक सेलना घणा बधा कॉपी छे बधा सेल, तो हुं एम कहीश के तमारा बॉडीनो जीनोम राइट। तो ग्रुप ऑफ डीएनए डीएनए नो समूह जेने जीनोम कहेवामां आवशे। तो तमे एक सेलनुं जीनोम जाणी लो एटले मित्रों आखुं बॉडी जाणी लीधुं एवुं कही शको तमे राइट। तो आपणे मानव जनीन संकुल ह्यूमन जीनोमना न्यूक्लियोटाइड्सना पूर्ण क्रम निर्धारणथी एटले के मित्रों आपणे न्यूक्लियोटाइडना क्रम केवी रीते गोठवायेला छे एनी जाणकारी मेळवी अने नवा युगनी शरूआत थई चूकी छे। आ प्रकरणमां अंतिम भागमां ह्यूमन जीनोमनी अनुक्रमनी आवश्यकता तथा तेना परिणामों विषे वर्णन करवामां आव्युं छे। तो आ चेप्टर अंदर आपणे ह्यूमन जीनोमना बधा ज क्रमों विषे अभ्यास करीशुं डिटेलमां। तो चालो आपणे सौथी पहला चर्चानी शरूआत जैविक तंत्रोमां जोवा मळता सर्वाधिक रसप्रद अणु डीएनएनी रचना विषे बात करिए, अभ्यासथी चर्चा करिए। तो आपणे आगळना भागमां आपणे ए समजવાનો प्रयत्न करीशुं शा माटे डीएनए विपुल प्रमाणमां जोवा मळतं जनीन द्रव्य छे अने तेनो आरएनए साथे शुं संबंध छे, आपणे आ डिटेलमां अभ्यास करीशुं मित्रों। तो नेक्स्ट विडियोनी अंदर आपणे डीएनएनी रचना विषे डिटेलमां अभ्यास करीशुं। आपणे हूँ अलगथी डीएनएनु स्ट्रक्चर तमने दोरीने समजावीश। धोरण 11 मां पण आपणे भणी चूक्या छे। धोरण 11 नो अभ्यास थोड़ो करीने आवजो मित्रों, जेथी તમને અહીંયા સરળતા રહે। હું થોડું फटाफट આપણે આ ચોપડી रिलेटेड આ ચેપ્ટર रिलेटेड વાત કરશું એટલે તમને વધારે ડિટેલમાં સમજણ પડે મિત્રો રાઈટ। તો થોડો 11 નો અભ્યાસ કરીને આવજો મિત્રો। તો આઈ હોપ તમને આ પ્રસ્તાવના બિલકુલ ગમી હશે, તમને દરેક કોન્સેપ્ટ ક્લિયર થઈ ચૂક્યા હશે, મારી દરેક વાતો સમજાઈ ગઈ હશે। તો મિત્રો સમજાઈ ગયું તો આ વિડીયોને અત્યારે લાઇક કરી દેજો, તમારા બધા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો, કારણ કે નવા વિડીયો હું તરત જ અપલોડ કરીશ, તરત જ મિત્રો તમને નોટિફિકેશન મળે તે માટે તમે તરત જ નોટિફિકેશન ઉપર અત્યારે જ ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જ્યારે હું વિડીયો મૂકું ત્યારે તમને તરત જ અપડેટ મળતી રહે મિત્રો। મારા વોટ્સઅપ ગ્રુપ ઉપર તમે જોડાઈ શકો છો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક લખેલી છે, નંબર પણ લખેલો છે, જેથી કરીને તમે વોટ્સઅપ ગ્રુપ પર જોડાઓ, દરરોજ તમને લિંક મતલબ હું વિડીયો મોકલતો રહું ત્યાં આગળ, તો તમે દરરોજ તમે તરત જ એને જોતા રહો। તો આઈ હોપ આ વિડીયો ગમ્યો છે, નેક્સ્ટ વિડીયો ફરીથી મળશું, ત્યાં સુધી આવજો, થેન્ક યુ સો મચ।